કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 2015ના પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલને 6 માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા છે. અગાઉ કોર્ટમાં હાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઈને વિલંબમાં નાખી મુદ્દતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામથી ધરપકડ થયા બાદ હાર્દિક પટેલે કોર્ટમાં લેખિતમાં બાંયધરી આપી હતી અને આ બાંયધરી મુજબ હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાંયધરીના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે તેમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ કાઢ્યું હતું. રાજદ્રોહ કેસમાં જામીન મળ્યા બાદ જેલ બહાર આવેલા હાર્દિકની માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ ધરપકડ કરી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતા જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ 2017માં ચૂંટણીમાં મંજૂરી વગર સભા કરતા તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવ્યો. સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ 2015માં જીએમડીસી ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાઇટિંગના કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે અને હાઈકોર્ટે નામંજૂર કરી હતી, જેને પગલે હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.